આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, જેને લઈ ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે સુરતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા ઉમેદવારોની પસંદગી કરી ભાજપના સુરત ખાતેના વિધિવત વોર્ડના નામો જાહેર કરાયા હતા. ઉમેદવારોના નામ જાહેર કરાતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉમેદવારોને વધાવી લેવાયા હતા. ચૂંટણીના મેદાનમાં ઉતરનારા ઉમેદવારો શું કહી રહ્યા છે, આવો જાણીએ. વોર્ડ નંબર 16 પૂણા પશ્ચિમમાંથી આજે અમારા 4 ઉમેદવારના નામ જાહેર કર્યા થયા છે. આજે અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ કે આજે પક્ષે અમારી પર પસંદગી ઉતારી છે અને અમારે આ વોર્ડની અંદર ખૂબ લડત આપી અને ભારતીય જનતા પાર્ટીનો અમારે વિજય કરવાનો છે. મારી સાથે મમતાબેન સુરેજા, ચંદુભાઈ મુંગરા અને દલસુખભાઈ ટુંબડિયા મારી સાથે આ 3 ઉમેદવારો છે. લોકોને અમે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તા હતા, તો પણ લોકોની જે આર્થિક સુવિધાઓ છે એ બધી સુવિધાઓ માટે અમે રાત દિવસ મહેનત કરી અને દરેક સોસાયટીમાં જે પણ પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટની જે ગ્રાન્ટ નાખવાની હોય છે એ ગ્રાન્ટ નાખીને અમે દર વખતે સોસાયટીનું કામ કરતા. હવે લગભગ બધી સોસાયટીઓમાં બધા કામ મંજૂર થઈ ગયા છે. મને ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને ટિકિટ આપી છે, તો હું ખૂબ જંગી બહુમતીથી જીતી અને વિજય બનીશ અને લોકોની કોઈ પણ અપેક્ષા હશે એ હું પરિપૂર્ણ કરીશ અને મારા વિસ્તારમાં કંઈ પણ વિકાસના કામ બાકી હશે તો હું જરૂરથી વિકાસના કામ પૂર્ણ કરીશ. મારું નામ હરેશભાઈ નાગજીભાઈ જોગાણી છે અને સુરત મહાનગર વોર્ડ નંબર 17 પૂણા પૂર્વમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી પસંદગી કરવામાં આવી છે અને તે બદલ તો પહેલાં હું આપના આદરણીય અધ્યક્ષ માનની સી આર પાટીલજી સાહેબ તેમજ શહેર અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા તેમજ મારા શુભેચ્છક મિત્રો ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા સાહેબ, તમામ ધારાસભ્ય શ્રી મિત્રો તેમજ પાર્ટીના તમામ વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. નામ જાહેર થયું છે, આનંદની લાગણી અનુભવીએ છીએ. પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ, સુરત શહેર સંગઠનના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સાહેબ તથા તમામ સંગઠનની ટીમ, વોર્ડ સંગઠનની ટીમ, વોર્ડ પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને મારી સાથે પસંદ થયેલા 3 ઉમેદવારશ્રીઓ એકજૂટ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના વિજયને ગૌરવ અપાવીશું એવી હું ગૌરવની લાગણી અનુભવું છું. મારી આગળથી અપેક્ષા રાખે છે કે પાર્ટીએ મારું નામ પસંદ કર્યું છે, મારી કામગીરી જોઈ છે, તો એ બદલ હું પાર્ટીનો આભાર માનું છું. કેમેરામેન રાહુલ મકવાણા સાથે દિવેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.